આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતનો વીમા એજન્ટ હની ટ્રેપમાં ફસાયો છે. મહત્વનું છે કે પોલીસના કામના બહાને વીમા એજન્ટને બોલાવવામાં આવ્યો હતો, જે બાદ કાવતરા મુજબ વીમા એજન્ટને બોલાવીને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. રૂમમાં અગાઉથી પ્લાન મુજબ એક છોકરી પણ હાજર હતી. બે શખ્સોએ અચાનક રૂમમાં આવીને પોલીસ તરીકેની ઓળખ આપી હતી. ખોટા કેસમાં ફસાવી દેવાની પણ તે યુવકને ધમકી આપીને પૈસા પડાવી દીધા હતા, જે બાદ વીમા એજન્ટ પાસે ₹3 લાખની માંગ પણ કરવામાં આવી હતી. રક્ષકને અંતે વીમા એજન્ટ પાસેથી 43,000 પડાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો, જે બાદ પોલીસે એક યુવતી સહિત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે જયેશ વાઘેલા, દિલીપ ડાભીની ધરપકડ કરી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરવાની પણ પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. સુરતનો વીમા એજન્ટ હની ટ્રેપમાં ફસાયો હતો. પોલીસના કામના બહાને વીમા એજન્ટને બોલાવવામાં આવ્યો હતો, જે બાદ કાવતરા મુજબ વીમા એજન્ટને બોલાવીને તેને રૂમમાં બંધ કરાયો હતો. રૂમમાંથી અગાઉથી પ્લાન મુજબ એક છોકરી પણ હાજર હતી. બે શખ્સોએ અચાનક રૂમમાં આવીને પોલીસ તરીકેની ઓળખ આપી હતી. ખોટા કેસો ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. વધુ વિગતો માટે ફોન લાઈન પર અમિત રૂપાપર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, સુરતનો વીમા એજન્ટ હની ટ્રેપમાં ફસાયો છે. શું છે વધુ વિગતો? હજી ચોક્કસની વાત કરવામાં આવે, સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આનંદ મહેલ રોડ પર જે ખોડિયારનગર આવેલું છે. અત્યારે એક વીમા એજન્ટને કેટલાક ઇસમો દ્વારા બોલાવવામાં આવ્યો હતો. આ જે વીમા એજન્ટ હતો તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. જયેશ ઉર્ફે સંજય અને જે દિલીપ ઉર્ફનો વ્યક્તિ છે તે બંને દ્વારા જે વીમા એજન્ટનો કોન્ટેક્ટ કરી તેને ઘરે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અગાઉ જ આ જે ઘર પર વીમા એજન્ટ આવ્યો હતો ત્યાં એક છોકરી હતી. ત્યારબાદ વીમા એજન્ટને જે રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો હતો અને અચાનક જ બે ઇસમો આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી. આ બંને ઇસમોમાં ગોપાલ ઉનવા અને રાજુ ઓડિયલનો સમાવેશ થાય છે. ત્યારબાદ વીમા એજન્ટને માર મારી ₹3 લાખની માગણી કરાઈ હતી. 75,000માં સમાધાન કરાયું અને અંતે ₹43,000 હતા તે પડાવી લેવામાં આવ્યા હતા. જોકે પોલીસ આ મામલે ફરિયાદ થઈ છે, તેથી પોલીસ દ્વારા જયેશ વાઘેલા, દિલીપ ડાભી, ગોપાલ ઉનવા, રાજુ ઓડિયલ અને અજાણ્યા ઇસમ અને એક યુવતી સામે ફરિયાદ દાખલ કરી છે. તો આ સમગ્ર મામલે જયેશ વાઘેલા અને દિલીપ ડાભી નામના બે ઇસમોની ધરપકડ કરાઈ છે અને અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો સુરતનો વીમા એજન્ટ હની ટ્રેપમાં ફસાયો હતો, જેમાં સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે એક યુવતી સહિત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.